નમસ્તે, મારું નામ અપેક્ષા નાયર છે. હું સુરતમાં રહું છું અને 39 યર્સની છું. મેં યુટ્યુબમાં સર્ચ કરતી હતી મારા ફાઇબ્રોઇડ રિગાર્ડિંગ, ત્યારે મને ડૉક્ટર કાજલ મેડમના વિડીયોઝ જોવા મળ્યા. એ વિડીયોઝ જોઈને મને લાગ્યું કે મારે એકવાર એમને મળવું જોઈએ, તો મેં એમના ત્યાં 14 તારીખે વિઝિટ કરી હતી, ફર્સ્ટ વિઝિટ. એમને મળીને મને લાગ્યું, એટલે મારું કોન્ફિડન્સ લેવલ વધ્યું. હું ઓપરેશનથી ખૂબ ગભરાતી હતી, પણ એમને મળ્યા પછી મારું કોન્ફિડન્સ એટલું વધ્યું કે હું એમની પાસે 2 વાર ફરી પાછી આવી વિઝિટ પર, તો મેં ફાઇનલ કર્યું કે મારે હવે એમની પાસે ટ્રીટમેન્ટ કરાવવી છે. પછી મેં ડિસાઇડ કર્યું, મેડમે મને સજેસ્ટ કર્યું કે આ રીતના ઓપરેશન કરવાનું રહેશે. હું ઓપરેશનથી ખૂબ ગભરાતી હતી, પણ એમણે જે મારી સાથે ડિસ્કસ કરીને જે કોન્ફિડન્સ લેવલ વધાર્યું, ત્યારથી મારો ઓપરેશન થયા પછી અત્યાર સુધી હવે મને કોઈ ડર નથી કે ફિયર નથી રહ્યો રિગાર્ડિંગ એની ઓપરેશન. અને હું અહીંયા પછી 2 તારીખે એડમિટ થઈ, મને 2 તારીખે ઓપરેશન મારું કર્યું. અને ઓપરેશન કર્યા પછીનો જે મને સર્વિસ મળી છે હોસ્પિટલ તરફથી, સ્ટાફ તરફથી, જે એ લોકોનું જે ફ્રેન્ડલી એટમોસ્ફિયર જે મળ્યો છે હોસ્પિટલમાં. એકચ્યુઅલી અમે લોકો અહીંયા આવેલા હતા, એડમિટ થયા ત્યારથી લઈને ડિસ્ચાર્જ થયા ત્યાં સુધી જે અમને ફૂલ સપોર્ટ મળ્યું છે હોસ્પિટલ તરફથી, ડૉક્ટર કાજલ મંગુકિયાનું પ્લસ અહીંયાના સ્ટાફનું બધાનું એકદમ ફેમિલી જેવું ટ્રીટમેન્ટ મળ્યું છે. એવું લાગ્યું જ નહીં અમે લોકો હોસ્પિટલમાં છે કે ફર્સ્ટ ટાઈમ મળ્યા હશે આ ડૉક્ટરને, કે ફર્સ્ટ ટાઈમ અમે લોકો ટ્રીટમેન્ટ કરવા આવ્યો હોય એવું જરાક પણ એવું અહેસાસ નથી થયું. એટલું ફ્રેન્ડલી ને એટલું માઇન્ડ પીસથી આ લોકોએ બધું પ્રોસેસ કર્યું છે, અમને બહુ જ સારું લાગ્યું છે. ને ઓપરેશન પણ બહુ સારી રીતના થઈ ગયું. જે ડ્યુરેશન કીધેલું એ ડ્યુરેશનના અંદર જ ઓપરેશન પતી ગયેલું હતું. ઓપરેશનનું પણ એટલું ટેન્શન લેવાનું આવ્યું નથી. ને રિકવરી પણ બહુ ફાસ્ટ થઈ. નેક્સ્ટ ડે મને ઉઠતી બેસતી અને થોડું થોડું વોક કરતા કરી દીધું સ્ટાફે. તો હું તો સ્પેશિયલી થેન્ક્સ એમને પણ કહીશ, ઓલ નર્સિસ એન્ડ ઓલ સપોર્ટિંગ સ્ટાફને વેરી વેરી થેન્ક યુ. ઓપરેશનના નેક્સ્ટ ડે જ ઊભા થઈ ગયેલા પેશન્ટ, ચાલતા થઈ ગયેલા, એટલે અમને તો એકદમ સારી રીતના ટ્રીટમેન્ટ મળ્યું છે. હોસ્પિટલની સર્વિસ પણ ઘણી સારી છે. ટાઈમ ટુ ટાઈમ સિસ્ટર્સ લોકો અસિસ્ટન્ટ ડોક્ટર્સ આવીને ચેકઅપ કરી જતા હતા. ઇવન નાઇટ શિફ્ટમાં પણ કોઈ ટ્રીટમેન્ટ, આઈવી ટ્રીટમેન્ટ ચાલતું હતું તો એ લોકો કન્ટિન્યુ આવીને ચેક કરી જતા હતા. ફિનિશ થાય પહેલાં એ લોકો ત્યાં વેઇટ કરીને આઈવીનું બધું પ્રોસીજર ક્લિયર કરીને જ જતા હતા. એટલે નાઇટ શિફ્ટ હોય કે ડે શિફ્ટ હોય, પેશન્ટ સાથે જે વ્યક્તિ બેસેલો હોય એને એટલું વધારે મહેનત કરવાની જરૂરત નહીં પડતી હતી કે કોલ કરવાનું કે બોલાવવું જવું પડતું નહીં હતું. એ લોકો તરફથી જ બધું સર્વિસ બહુ સારી રીતના મળી જતી હતી. એના માટે અમે હોસ્પિટલ અને ખાસ કરીને ડૉક્ટર કાજલ મંગુકિયાને બહુ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.